ઓકે રુજાન, મને એક વાત આપ બતાવો કે જે વાત બધા લોકો કરી રહ્યા છે તે વાત એ છે કે વાલીઓ સમજે, ઘરમાં એવો માહોલ હોય, પણ સતત એ પ્રશ્ન એવો છે કે તેનો ઉત્તર આવી નથી રહ્યો. ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ મને લાગતા નથી કે એટલા હવે ખુલ્યા છે મોટા પ્રમાણમાં, અને ખુલશે કે નહીં એ પણ ખબર નહીં. પણ આમાં એ યુવતીઓ, એ મહિલાઓ જે સ્વબળે પોતાનું જીવન જીવવા ઈચ્છી રહી છે, જે પોતે સમજદાર છે, કદાચ સમજવાનો પ્રયત્ન કરી રહી છે, એ લોકો પોતે શું કરે, એમને પણ તો આ વાત સમજવી પડશે કે ઠીક છે, કેમ કે એ આ જાણે છે કે હું મારા ફાધરને નથી સમજાવી શકતી, એ આ જાણે છે કે હું મારા મધરને નથી સમજાવી શકતી, પણ પોતે તો સમજી શકે છે કે શું કે એની પાસે બધી વસ્તુઓ જોઈને. એક અનફોર્ચ્યુનેટ વાત છે બહેનો માટે, ગમશે નહીં બહેનોને, પણ સત્ય છે. કારણ કે અમારી પાસે એવા ઘણા કેસ આવે છે, અને અમારે કેવું પડે છે કે બેન તમે ઇમોશનલ ફૂલ છો. ઇમોશનલ ફૂલ, આપણે બધા ઇમોશનલ છીએ ખબર છે, પણ ઇમોશનલ ફૂલ અલગ ચીજ છે ને ઇમોશનલ બનવાનું, ભાવુક ભાવુક બનવાનું અલગ છે ને ભાવુક બેવકૂફ બનવાનું અલગ છે. બરોબર છે. હવે થાય છે શું કે છોકરીઓ બહુ જલ્દી ભરોસો કરી દે છે. સિમ્પલ, એટલે આજે તમારા માધ્યમથી જે છોકરીઓ જોઈએ છે, કહું છું કે તમને કોઈ બહુ બ્યુટીફુલ દેખાય છે, એના એના ખંદે હાથ મૂકે, આઈ મીન યુ નો, એને કંઈક સિમ્પથી આપી દે કે તું બહુ મહેનત કરે છે તો તારી કોઈ તને કોઈને તારી લાગણી નથી, એટલે પેલી છોકરી ફસી જાય છે. બરોબર છે. આ એક સિમ્પલ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો, કે આઈ થિંક એવરીબડી કેન રિલેટ ટુ ઇટ. ઘણા જોડે આવું થયું હશે, એ આજે તું બહુ બ્યુટીફુલ લાગે છે, ચલ કોફી પીએ, આજે મોસમ સારું છે. આ બધું ઇમોશનલ ફૂલના નાની નાની નિશાનીઓ તું સ્ટાર્ટ વિથ ની કરી રહી છું. બરોબર છે. હવે જ્યારે છોકરીઓ ભાવુક હોય છે, અનફોર્ચ્યુનેટલી જે આપણે ક્યારના વાત કરી રહ્યા છે કે ફેમિલી, હવે જ્યારે ફેમિલીમાંથી એ લોકોને એટલી હૂફ નથી મળતી, પ્રેમ નથી મળતો, પ્યાર નથી મળતો, આજની તારીખમાં આપણે કહીએ કે બધું સોશિયો ઇકોનોમિક પ્રેશર છે, એટલે બંને જોબ કરતા હોય, એટલે કોઈ સાંભળે નહીં, એટલે આ બધું બી જોડાઈ જાય છે કે પેલો જોડે સમજે, પેલી કઈક આજે મમ્મી જોડે ગુસ્સો થયો તો પેલો સાંભળે ને શાંતિથી, પછી કદાચ દહી દહી એડવાઇસ બી આવે કે ના ના તારી મમ્મી જોડે તારા આવું ના કરવું જોઈએ, એટલે પેલો હજી એને દિલ જીતે. એટલે આ બધું એક એક પોઈન્ટ છે. એટલે છોકરીઓ હવે આપણે છોકરીઓને ગુડ ટચ બેડ ટચ તો શીખવી દીધું, પણ હવે જોડે એ શીખવાની જરૂર છે કે બેન તમે ઇમોશનલ ફૂલ ના બનો. કારણ કે આપણે એવું નથી કે આપણે બહેનોની લાગણી લઈ લેવી છે, તો લેવાની જરૂર નથી. પણ જ્યારે કોઈક વધારે પડતું આવું કરે, એનો મતલબ જ છે કે એ તમને ફસાવવાની કોશિશ કરે છે, તમને માયાજાલમાં નાખવાની કોશિશ કરે છે. કારણ કે અત્યારે આવા સાયબરના કેસીસ ઘણા છે, સોશિયલ મીડિયાના, ફેસબુકના, કે પેલી બોલે આઈ એમ ફીલિંગ ડિપ્રેસ્ડ, તો પેલો બોલે ચલ કોફી પીવા લઈ જાઓ, એટલે પેલી